તો આ તરફ ભુજમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ વિસ્તારોમાં પણ પાણી ભરાયા, અનેક લોકોના વાહનો બંધ થઈ ગયા. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સીઝનના પહેલા વરસાદમાં પણ પાણી ભરાયા છે. પાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા. ભુજમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણી પાણી થતા બસ સ્ટેન્ડ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક લોકોના વાહનો પણ બંધ થઈ ગયા. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સીઝનના પહેલા વરસાદમાં પાણી ભરાયા છે. પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા. હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભુજમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. લગભગ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જોઈ શકાય છે તે પ્રમાણે ભુજના બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે કે અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે ગોઠણ સમા પાણી ભરાયા છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકોના વાહનો છે તે બંધ થઈ રહ્યા છે, જેના કારણે હાલ લોકોને ધક્કા મારીને અહીંથી વાહનો બહાર કાઢવાની ફરજ પડી રહી છે. પાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવાના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ માત્ર ને માત્ર કામગીરી છે તે કાગળ પર થતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દર વર્ષે આ વિસ્તારની અંદર આ જ પરિસ્થિતિ જોવા મળી હોય છે. માત્ર થોડા વરસાદની અંદર પાણી ભરાવવાની સમસ્યા છે તે ભુજ શહેરમાં જોવા મળતી હોય છે. અત્યારે પણ ભુજમાં જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે હાલ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ.